હેલો ફ્રેન્ડ્સ ગયા ભાગમાં આપણે કાવ્ય ન હું તો પૂછું ના પ્રશ્નો એક અને બે જોઈ ગયા એના પછી આપણે કાવ્ય પંક્તિ ગાય હતી જે પૂર્ણ કરવાની બાકી છે તો શરૂ કરીએ આપણું સ્વાધ્યાય પ્રશ્ન ત્રણથી પ્રશ્ન ત્રણ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો ક માં કાવ્ય પંક્તિ આપી છે હું તો પૂછું કે મોરલાની ઓ કોણે મધી હવે કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરીશું હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ વાળી આ ટીલડી કોણે જડી વાળી પૂછું કે મીંદડીની માંજડીસી આંખમાં ચકચકતી કોણે મઢી એના પછીની કાવ્ય પંક્તિ છે ખ હું તો પૂછું કે પોપચે મઢેલી ચુંદડી કોણે કરી તો એની કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરીએ હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિવસે દેખતી આંખ મળી કોણે કરી વળી પૂછ્યું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંડડી કોણે કરી અહીં આ કાવ્ય પંક્તિ આપણી પૂર્ણ થાય છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ચાર નીચેના શબ્દો માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયા છે તે શોધીને લખો પહેલો શબ્દ છે મોર તો મોર માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે બરાબર મોરલો એના પછીનો શબ્દ છે ગાય તો ગાય શબ્દ માટે આપણા કાવ્યમાં વપરાયો છે શબ્દ ગાવડી હવે છે આભ તો આભ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે આભલો બરાબર છે એ પ્રમાણે તમારે કાવ્યમાંથી બીજા શબ્દો આંબો બિલ્લી ચંદ્ર વિશે કયો શબ્દ વપરાયો છે એ તમારે જાતે શોધીને લખવાનો છે હવે પછી જોઈએ પ્રશ્ન પાંચ કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો આપણ આપણે કાવ્યમાંથી જ લખવાનું છે તો ઉદાહરણ આપ્યું છે કે આપણે શું શોધવાનું છે તો ઉદાહરણ આપ્યું છે માંજરી આંખ એટલે કે માંજરી શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ માંજરીની સાથે આપેલો છે આંખ તો એ રીતે આપણે આપેલ શબ્દો ખાલી જગ્યામાં લખીએ કીકી શબ્દ આપ્યો છે તો કીકી શબ્દની સાથે ખાલી જગ્યામાં આપણે લેવાનું છે કવિતામાં આવતો શબ્દ કીકી તો શું છે ચકચકતી છે ને કાવ્યમાં કે ચકચકતી કીકીઓ એ પ્રમાણે ધાર તો ધારની સાથે કયો શબ્દ કવિતામાં આવે છે ધોળી મીઠી ધાર પછી છે ભમણદી તો ભમળતી ભમણદી શબ્દ સાથે કયો આપેલો છે ભમતી ભમળદી એ પ્રમાણે બીજા શબ્દો તમારે દિશા તાળા તિલડી સાથે કવિતામાંથી શોધીને ખાલી જગ્યાના યોગ્ય શબ્દો લખવાના છે હવે પછીનો પ્રશ્ન છ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો આપેલ શબ્દો છે દૂધ આંખ થાળી આભ રંગ હવે આ શબ્દોમાં સ્વર અને વ્યંજનને શબ્દકોશ પ્રમાણે પહેલાં તો આપણે અલગ ટાળવીશું તો સ્વર પણ આપેલ છે કયા કયા સ્વર છે અહીં આંખ આભ તો આંખ અને આભમાંથી પહેલાં શું આવશે આ ને આ તો આ આવશે એટલે આ પરથી શબ્દ છે આભ એટલે એક નંબરમાં લખીશું આપણે આભ બીજા નંબર પર લખીશું બીજો સ્વર ધરાવતો શબ્દ કયો છે તો આંખ છે એટલે બીજા નંબરમાં આપણે લખીશું આંખ હવે તો આવી ગયા હવે રહ્યા છે વ્યંજન વ્યંજન એટલે તે ખબર છે ને તમને કથી જ્ઞ સુધી આવતા શબ્દો તો દૂધ થાળી રંગ આ ત્રણમાંથી પહેલાં શું આવશે ક ખ ઘ ચ છ તમે બોલો તો શું આવશે થ એટલે લખીશું આપણે થાળી કયા નંબરમાં લખીશું થાળી ત્રીજા નંબરમાં આપણે લખીશું થાળી એના પછી દૂધ અને રંગ તો શું આવશે પહેલાં ચોથા નંબરમાં આવશે દૂધ દૂધ ને લખ્યા બાદ પાંચમા નંબર પર તો પાંચમા નંબર પર હવે જે બાકી રહ્યું શું બાકી રહ્યું રંગ એ બાકી રહ્યું એટલે આપણે એમ પણ ર છેલ્લે આવશે દ પછી તો આપણે લખીશું પાંચમા નંબર પર રંગ શબ્દ લખીશું અહીં આપણું આનુસ્વાધ્યાય પૂરું થાય છે નીચે જુઓ પ્રવૃત્તિ આપણને આપી છે માત્ર ઈશ્વર જ સર્જન કરી શકે તેવી વસ્તુઓની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને લખો તો ઈશ્વર જ સર્જન કરી શકે એવી વસ્તુઓ કઈ કઈ હોઈ શકે જેને આપણે માનવી બનાવી ન શકે અને ઈશ્વરે સર્જન કરેલી વસ્તુઓ તો સૂરજ ચાંદો તારાઓ વાડર નદી નાળા સરોવર વૃક્ષો સરસ મજાના ફૂલો આ બધું માત્ર ઈશ્વરે સર્જન કર્યું છે આ ઋતુઓ શિયાળામાં ઠંડી લાગે છે આપણને ઉનાળામાં ગરમી લાગે છે ચોમાસામાં વરસાદ વરસે છે આ બધું આપણા હાથમાં નથી માત્ર ઈશ્વરના જ હાથમાં છે તો એવી વસ્તુઓના નામ ની ચર્ચા આપણે કરી પ્રવૃત્તિમાં શું છે કે તમે તમારા મિત્રો જોડે બેસીને એની ચર્ચા તમારે કરવાની છે તો તમે તમારા મિત્ર સાથે બેસીને એની ચર્ચા કરજો અને એક પેજ પર લખજો